ગાદીનો વિવાદ સામે આવ્યો છે 2021 માં ભારતી બાપુ બ્રહ્મલીન થયા તે પહેલા ઋષિ ભારતીએ બનાવટી બિલ બનાવ્યા હોવાની વાત હવે સામે આવી રહી છે શું છે આખો મુદ્દો સમજીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા વડોદરામાં સેવકના ઘરેથી નીકળ્યા બાદ કપુરાઈ ચોકડી ખાતેથી હરિહરાનંદ સ્વામીજી ભેદી સંજોગોમાં ગુમ થયા હતા જે હવે નાસિકથી મળી ગયા છે હરિભક્તે જ સ્વામીજીને શોધી કાઢ્યા છે વર્ષ 2021માં ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ બોગસ વિલ સામે આવ્યું છે અને ઉત્તરાધિકારી તરીકે બીજું નામ સામે આવતા વિવાદ આખો સર્જાયો છે આ તમામ વિવાદ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યો હતો પરંતુ ભારતી આશ્રમના મુખ્ય ઉત્તરાધિકારી સંત હરિહરાનંદ સ્વામીને ધાક ધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી તેઓ ચિઠ્ઠી લખીને ગુમ થઈ જતા હવે સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે આ સાથે જ તેમણે માનસિક ત્રાસ આપતો હોવાનો વિડીયો પણ વાયરલ કર્યો હતો ગરુડેશ્વરના ગોરા ગામે નર્મદા કિનારે સંત મહામંડળે 1008 ભારતી બાપુનો આશ્રમ છે અને તેના જૂનાગઢ અમદાવાદના સરખેજ સહિતના આશ્રમોની કરોડોની જમીન અને સંપત્તિ છે 2021માં ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ સંપત્તિનો વિવાદ થયો ગોરા ભારતી આશ્રમના સંચાલક સોમનંદજી મહારાજે સ્ફોટક આક્ષેપ કર્યો કે ગુરુ હરિહરાનંદજીને ટોર્ચર કરાતા હતા આ ઉપરાંત ભારતી બાપુ બ્રહ્મલીન થયા તેના મહિના પૂર્વનું બનાવટી વિલ ઋષિ ભારતીએ બનાવ્યું હતું નર્મદા નદી કિનારે ગોરા ખાતે આવેલા ભારતી આશ્રમનું સંચાલન કરતા સંત સોમાનંદજી મહારાજે વિલ મુદ્દે ગુજરાત તકના સહયોગી નરેન્દ્ર પેપરવાલાને ખાસ પ્રતિક્રિયા આપી છે આપ પણ સાંભળો એમનો આક્ષેપ કોના પર છે જે તમારા જે ગુરુભાઈ છે તેમના પર આક્ષેપ છે અને શું સંપત્તિનો મામલો છે કેટલા કરોડની સંપત્તિ છે એ ભારતીય આશ્રમ સરખેજ લંબેનારાયણ આશ્રમ સનાથલ બાકરોલની જગ્યા આશ્રમની જ્યાં પહેલાં ગૌશાલા હતી એ તીનો જગ્યાની જગ્યાને લઈને ઋષિ ભારતી આપણે કબજા કરવા માંગે છે કેટલા કરોડની સંપત્તિ એ 800 થી 1500 કરોડ તકની સંપત્તિ છે જે ઋષિ ભારતી બાપુ આશ્રમ જે છે ઋષિ ભારતી તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ એક ખોટી વાત છે એમને તમે શું જવાબ આપવા માગો છો અગર ઋષિ ભારતી કહે છે એ ખોટી વાત છે પહેલી વાત તો હું એ કહેવા માંગુ છું ચેનલને માધ્યમથી કે આ કહે છે કે હરિહરાનંદ ભારતીજી મારા ગુરુભાઈ છે પહેલાં તો એ ખોટો સબૂત છે કે હરિહરાનંદ ભારતીજી એમના ગુરુભાઈ નથી હરિહરાનંદ ભારતીજી એમના ગુરુ છે પહેલો પોઈન્ટ એ પકડવાનો છે તમારું બીજું અગર ફરજી છે તો બે બિલ હું કામના ઉત્તરાધિકારી હરિહરાનંદ ભારતીજી છે અખાડામાં પૂછી લો આખા સંત સમાજમાં પૂછી લો અને આખા સેવક સમુદાયમાં પૂછી લો કે ભારતી બાપુના ઉત્તરાધિકારી કોણ છે એમને જે ખોટી વિલ છે કેમ બનાવી છે ખાસ કરીને સવાલ એ છે એમને ખોટી વિલ કેમ બનાવી છે અને બીજી કે આ વિલ એમને જે બિલ બનાવી છે એ ક્યારે બનાવી હતી અને સાચી વિલ ક્યારે બનાવવામાં આવી હતી આ જે ખોટી વિલ છે એ બાપુ દેવજીએ આથી એક મહિના પહેલાં એ બનાવેલી છે અને સાચું બિલ જો છે એ પહેલાંનું છે તો ખાસ કરીને જેમની પર તમે આક્ષેપ કરી રહ્યા છે તેઓ જે છે એ શા માટે આવું કરી રહ્યા છે અને એમની સાથે કોણ કોણ સમર્થનમાં છે તમને શું લાગે છે એમને જોડે એક મારી ગુરુબહેન છે વિશ્વેશ્વરી ભારતી એ એમને જોડે છે અને એક બીજા બેન છે આ બધા બાપુને બ્લેકમેલ કરવા માંગે છે અને જ્યારે હું ભારતીય આશ્રમ સરખેજમાં અઠવાડિયા રોકાણ્યો હતો ત્યારે પણ એ કીધું કે હું હરિહરાનંદ ભારતીને એક દિવસ રોડ પર લાઈને બતાડશું અને મીડિયાના સામે હું સબૂત પેશ કરીને બતાડશું તો હું એને જવાબ આપ્યો હતો કે તમે મીડિયાને અત્યારે જ બોલાવી લો અને તમારી પાસે હરિહરાનંદ ભારતી માટે શું સબૂત છે તમે આપો અને તમે મીડિયાને ન બોલાવી શકો તો મીડિયાને હું બોલાવું તો મીડિયાને જે સબૂત છે હરિહરાનંદ ભારતીને વિરોધમાં એ તમે અમને બતાડો શું વિરોધ શું પ્રૂફો તમારી પાસે છે અને એવા ગુરુ પ્રત્યે તમે ગાલી પકડી કરો ગુરુની નિંદા કરો ગુરુ સે કપટ મિત્ર સે ચોરી યાહો નિર્ધન યાહો કોળી તો ગુરુને એક તરફ તમે ગુરુ કહો છો અને એક તરફ તમે ગુરુની કાટ કરો છો અને ગુરુને સામે તમે પડ્યા છો ગુરુ મહિમા શું છે એ કંઈ ખબર છે તમે એટલા મોટા વેદાંત આચાર્ય બનો છો આપને હે
તમે એટલા મોટા સંત બનો છો, અપને આપને આચાર્ય કહો છો, તમારા અંદર એ નથી સભ્યતા કે તમે ગુરુનો શું કહેવાય શકે, ગુરુને પ્રતિ શું થાય, ગુરુને તમે ગાલી ગલોચ કરો છો, એ ગુરુ કહેવા લાયક શિષ્ય નથી. ખાસ કરીને જે હરિહરાન જે બાપુ જે છે વડોદરાથી ઘૂમતા હતા, છેલ્લે એમની સાથે કોણ કોણ હતા, અને ખાસ કરીને એમની સાથે જે બાઉન્સરોથી લઈને અન્ય પણ હતા અને ગાડી પણ એમની હતી, એ હાલમાં ક્યાં છે? બાપુ જોડે જે બાઉન્સરો ડ્રાઈવર ગાડી હતી એ અત્યારે મારી પાસે છે. ગાડી અને બાઉન્સરો બંને અહીંયા છે. તો આ હતા જે અહીંયાના ભારતી બાપુ આશ્રમના સાધુ, તેઓએ સમગ્ર વાત જણાવી હતી. એટલે કે ખાસ કરીને આ જે સમગ્ર મામલો જે છે એ સંપત્તિને લઈને છે, કારણ કે ભારતી બાપુ જે આશ્રમ છે તેની કરોડો રૂપિયાની જે સંપત્તિ છે એ સંપત્તિ લઈને સાધુના બે ગ્રુપો વચ્ચે વિવાદ થઈ ગયો છે, જેની અંદર બે વિલ બતાવવામાં આવી છે. ત્યારે આ બાબતે પોલીસ ફરિયાદ પણ થઈ છે અને પોલીસ તપાસ કરી રહી છે. સાથે સાથે સાધુ સંતોની ગુજરાત સરકાર સામે પણ માંગ છે કે આની અંદર તટસ્થપણે તપાસ કરવામાં આવે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા. તો આ વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.